नमस्कार, હું બિરેને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરને સ્માર્ટ બનાવવા પાછળ સ્માર્ટ સિટીના ફંડમાંથી જ 750 કરોડ રૂપિયા વડોદરા મહાનગરપાલિકાએ ખર્ચ કરી નાખ્યા છે, જેમાં ગણીને 18 જેટલા પ્રોજેક્ટ પૂર્ણ થયા છે, ત્યારે આજે 5 પ્રોજેક્ટ અધૂરા છે. અત્યાર સુધી સ્માર્ટ સિટીના જ નામે આકાશમાંથી તારા તોડી લાવવાના જે સોનેરી સપના દેખાડ્યા હતા તે પ્રમાણે જ 5 વર્ષમાં કશું થયું નથી. માત્ર સ્માર્ટ સિટીના નામે જ લોકોને ઉલટા ચશ્મા પહેરવામાં આવ્યા છે, ત્યારે વર્ષ 2017થી 2021 સુધી વડોદરાને સર્વશ્રેષ્ઠ બનાવવાની દિશામાં 4 વર્ષ મધ્યમગાળાના આયોજનની જાહેરાત કરાઈ હતી. આવા જાહેરાત પણ કાગળ પર સીમિત રહી છે, ત્યારે 18-19ના બજેટના ન્યૂ વડોદરાની પરિકલ્પના સાથે જ શહેરને કાયાપલટ કરવાની જે 15 જાહેરાતો કરાઈ હતી, જેમાં વર્ષ 2022 સુધી 24 કલાક પાણી આપવાની વાત કરાઈ હતી. પણ અનેક વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી પણ નથી મળી રહ્યું, તો ઘણા વિસ્તારોમાં દૂષિત પાણી આવે છે. જ્યાં પાણી મળે છે ત્યાં પ્રેશર નથી આવતું, લોકોને પાણી માટે મોરચા કાઢવા પડે છે, ત્યારે ડ્રેનેજ રોડ, રસ્તા, મચ્છર, રખડતા ઢોર, ટ્રાફિક, ગંદકી અનેક સમસ્યાઓ છે. વર્ષ 2022ના બજેટમાં ગંદા પાણીનો નિકાલ ફરજિયાત થશે તેવી મોટી વાતો પણ થઈ હતી, પરંતુ શું તે દિશામાં કામગીરી થઈ રહી છે ખરી તે જ આપણી સમક્ષ છે. શહેરની માધ્યમમાંથી જ પસાર થતી વિશ્વામિત્રી નદી ચોખ્ખી વહેતી થશે તેવી જાહેરાત થઈ હતી, ત્યારે 4 વર્ષ પણ કાગળ પડ રહે છે. વર્ષ 2018ના બજેટમાં ડોર ટુ ડોરમાં સંપૂર્ણ કચરો, ભીનો સૂકો નિકાલ, સ્ટ્રીટ વેન્ડર, પોલીસનો અમલ, રખડતા ઢોરની સમસ્યા, સંપૂર્ણ નિકાલ નથી આવ્યો. વિશ્વામિત્રી નદી પુનઃજીવન કરી ચોખ્ખી વહેતી થાય તેની માટે જાહેરાત કરાઈ હતી. વર્ષ 2022 સુધી સ્લમ ફ્રી સિટી કરવાની જે વાત હતી તેમાં પણ જોઈએ એવો પ્રોગ્રેસ નથી. વિશ્વામિત્રીના શુદ્ધિકરણ પ્રોજેક્ટ, ક્રોકોડાઇલ પાર્કના નામે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે, તેમ છતાં દર વખતે વિશ્વામિત્રીનો મુદ્દો સાથે જ રાજનેતાઓ મેદાનમાં આવે છે, પરંતુ તે દિશામાં જ કોઈ ઠોસ કાર્યવાહી થતી નથી, તે સત્ય હકીકત છે. તો બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલે સ્માર્ટ સિટી અંતર્ગત કરેલો ખર્ચ પાણીમાં ગયો હોય તેવા પ્રશ્નનો જવાબ તેમણે જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી એટલે રોડ રસ્તા સારા હોવા તેવું નથી. અમે લોકોને વેરાના બિલ સરળતાથી ભરી શકાય તેવી સવલત આપીએ છીએ, સાથે જ નાગરિકોને ઓનલાઈન પાલિકામાં ફરિયાદ કરે તેવી વ્યવસ્થા પણ ઊભી કરી આપી છે. વડોદરા શહેરને સ્માર્ટ સિટીના નામે સ્માર્ટલી મૂર્ખ બનાવવામાં આવ્યા અને સ્માર્ટલી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા. 500 કરોડ રૂપિયા કોર્પોરેશનનું ભંડોળ અને 250 કરોડથી વધારેની જમીન કોર્પોરેશને આ પ્રોજેક્ટ અંતર્ગત આપી, પણ વડોદરા શહેરમાં એક જે મોડલ સ્માર્ટ સિટી અંતર્ગત બનવાનું હતું એવો એરિયા બેઝ ડેવલપમેન્ટમાં કયો એરિયા વિકસિત થયો, કયું મોડલ ડેવલપ થયું, હું આપના દ્વારા શાસકોને પૂછવા માગું છું. અમે જ્યારે શોધવા નીકળ્યા તો અમારી ધરપકડ કરેલી. વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત જે 19 પ્રોજેક્ટ્સ મંજૂર થયેલા, જે નાગરિકોએ સૂચવેલા 2.5 લાખ લોકોનો અભિપ્રાય લઈને જે મંજૂર કર્યા હતા તેમાંથી કોઈ બી પ્રોજેક્ટ થયા નથી, અને એની જગ્યાએ ભ્રષ્ટાચારી સ્માર્ટ રોડના પ્રોજેક્ટ્સ થયા, જેમાં ખાલી સ્માર્ટ ભ્રષ્ટાચાર થયા. એક રોડ એવો નથી જ્યાં ઓવરહેડ કેબલ્સ ના હોય અને અલ્ટિમેટલી એ રોડ સ્માર્ટ થયો હોય અને ભવિષ્યમાં ખોદવો ના પડે આવો ડક્ટ સાથે, કોઈ બી એક બી રોડ એવો બન્યો નથી. ત્યારે સ્માર્ટ સિટી અંતર્ગત જે કરોડો રૂપિયા આવ્યા એ રૂપિયા ક્યાં ગયા, કે સમય મર્યાદા પતી ગઈ, કશો બી બેનિફિટ નથી થયો. અને સ્માર્ટ સિટી અંતર્ગત જો લોકોને વાઈફાઈ મળવાની હતી તો વાઈફાઈની સુવિધા ક્યાં છે, ખાલી એની જગ્યાએ જમીન આપી. સ્માર્ટ સિટી અંતર્ગત જે બસ સર્વિસીસ ઊભી કરી હતી, પ્રોફિટેબલ સસ્ટેનિંગ થવાની હતી, એ સર્વિસીસમાં જ કરોડોના સ્કેમ થયા અને હવે એને ટર્મિનેટ કરીને બીજી સિસ્ટમ લાવવાની વાત થઈ રહી છે. તો સ્માર્ટ સિટી અંતર્ગત એવો કયો પ્રોજેક્ટ છે જે સક્સેસફુલ થયો, એક પ્રોજેક્ટ સક્સેસફુલ બતાવે તો અમે ચેલેન્જ કરીએ. વડોદરા શહેરમાં જો સ્માર્ટનેસ ને ટ્રાન્સપરન્સીની વાત કરતા હોય, જીઆઈએસ સિસ્ટમની વાત કરતા હોય, આટલું મોટું કમાન્ડ સેન્ટર ઊભું કર્યું તો વડોદરાના કયા નકશા ઓનલાઈન છે, છે એમની પાસે ગટર પાણી રોડના સ્ટોર્મ વોટર ડ્રેનના નકશા, કોર્પોરેશન પાસે બેઝિક ફેસિલિટીઝના નકશા નથી, ત્યારે ઓનલાઈનની વાતો કરે છે. સ્માર્ટ સિટી અંતર્ગત ફાઇલ ટ્રાન્સફરની વાત કરી તો ફક્ત રજાના રિપોર્ટની ફાઇલો ટ્રાન્સફર થાય છે. ટ્રાન્સપરન્સી રાખવી હોય તો કોર્પોરેશનના એજન્ડાથી લઈને કોર્પોરેશનની તમામ ફાઇલો ઓનલાઈન રાખત તો એમની નીતિ સ્પષ્ટ થાત. જો ઓનલાઈન પ્રક્રિયાની વાત કરીએ તો ખાલી વેરા ભરવા અને કમ્પ્લેન્સ નોંધાવી, આ પ્રક્રિયા તો પહેલેથી ઓનલાઈન છે ને, તમે ઓનલાઈન કમ્પ્લેન નોંધાવીને જો 24 કલાકમાં કમ્પ્લેન રિઝોલ્વનો મેસેજ બી આવી જશે, પણ એકચ્યુઅલી તો કમ્પ્લેન સોલ્વ જ નથી થતી, એટલે આમાં બી મોટા ભ્રષ્ટાચાર થયા છે. અને જે વાત કરે છે કે બધું ઓનલાઈન કરવાનું, એ પ્રોજેક્ટ તો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પહેલાં જ ઇનિશિયેટ થઈ ગયેલો અને એનામાં કરોડો રૂપિયાનો ખર્ચો પહેલાં બી થઈ ગયો. એ પ્રકારની સ્થિતિમાં ચોક્કસ વાત કરીશ કે જે પ્રકારે વડોદરા શહેરમાં કામ થઈ રહ્યા છે, જીઆઈએસ સિસ્ટમને પણ આખા દેશમાં જે ગવર્નન્સ બોડી છે એનો ફર્સ્ટ નંબર આપ્યો છે. સુરતમાં લાસ્ટ યર એનું એવોર્ડિંગ પણ હતું. સીસીસી જે કમાન્ડ સેન્ટર છે એનો પણ મહત્તમ ઉપયોગ 26 સ્થાનો ઉપર વિવિધ પ્રકારના આયોજનને લઈને થઈ રહ્યું છે. વર્ષો પહેલાં હું ને તમે જોતા હતા કે કતારમાં ઊભા રહીને વેરા ભરવા પડતા હતા, હવે તમે ઘરે બેઠા વેરા પણ ભરી શકો છો, ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો. આ બધું જ
એમાં કન્ટેન્ટ સાથે કામ ઓવરઓલ વ્યૂ લઈને કરી રહ્યા છે. એ પ્રકારની સ્થિતિ નથી, પરંતુ જે પ્રકારે સ્માર્ટ સિટીમાં સરકારની ગાઈડલાઇન પ્રમાણે જે કામો મૂકવાના હતા એ કામો મૂક્યા છે, એમાં તમામ કામો હાથ પર છે. કેટલાક કામો પૂર્ણ થયા છે અને કેટલાક કામો અત્યારે પૂર્ણતાના આરે છે. એમાં સ્માર્ટ રોડ હોય, ડ્રેનેજના કામ હોય, સ્માર્ટ જે એપીએસ સેન્ટર છે એના ઉપર પેનલ લગાવવાની વાત હોય, સાથે પાણી લાવવાની વાત હોય, પાણીના સ્ત્રોત નવા ઊભા કરવાની વાત હોય, એમ્બિયન્ટ એન્વાયરમેન્ટનો જે પોર્શન હતો એ પણ છે, સ્માર્ટ સિટી બસ પણ છે. આ ઘણા કારણ છે જેમાં કેટલાક પોર્શનમાં હજુ પણ કામ પૂર્ણ થયું નથી. માનો કે મલ્ટી લેવલ પાર્કિંગ છે તો એ પણ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, આવનાર સમયમાં એની પણ કામગીરી શરૂ થાય, ટ્રાફિકનું ભારણ પણ ઓછું થાય. સ્માર્ટનો કહેવાનો મતલબ એવો છે કે જે તે વિભાગમાં જે તે સંલગ્ન લોકોની જે ફરિયાદ છે ઝડપથી નિરાકરણ થાય, આ મતલબ છે. સ્માર્ટ દેખાવું કરતાં સ્માર્ટ માઇન્ડસેટ ઉત્પન્ન થાય એ વિષય ઉપર આ આવનાર સમયમાં જે તે કામ હજુ પૂર્ણ નથી થયા પૂર્ણ થાય અને લોકોને સારો સવલત મળે એવો પ્રયાસ છે.